કેડી સોનગરા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જો મિત્રો આપ આ ચેનલમાં નવા હો અને આપને આ ચેનલે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ રેડ બટન પર ક્લિક કરશો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી દેશો, જેને કારણે અમે કોઈ પણ વિડીયો અપલોડ કરી તેને આપની નોટિફિકેશન મળતી રહે. નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ભારતના બંધારણના અગત્યના પ્રશ્નો વિશે. અને મિત્રો આ પાર્ટ ટુ વિડીયો છે, આની પહેલાં પાર્ટ વન વિડીયો અપલોડ કરી દેવામાં આવેલો છે. જો મિત્રો આપને એ પાર્ટ વન જોવાનો બાકી હોય તો પણ જોઈ લેશો, જે આવનારી જે તલાટીની એક્ઝામ છે, બિનસિયર ક્લાર્કની એક્ઝામ છે, તેના માટે ખૂબ જ અગત્યનું છે. અને બીજી પણ જે પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય તેમાં ભારતનું બંધારણ પૂછાતું હોય છે, તો તેના માટે ખૂબ જ અગત્યનો વિડીયો છે. ઓકે મિત્રો, તો જોવાનો બાકી હોય પાર્ટ વન તો પાર્ટ વન પણ જોઈ લેશો. આજે આપણે પાર્ટ ટુની અંદર બીજા જે અગત્યના પ્રશ્નો છે તેના વિશે વાત કરીશું. તો મિત્રો સૌપ્રથમ જોઈએ ક્વેશ્ચન નંબર એક, ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન શામાંથી લેવામાં આવેલું છે. મિત્રો ભારતનું જે રાષ્ટ્રીય ચિહ્ન છે એ શેમાંથી લેવામાં આવેલું છે, તો આવશે સારનાથ ખાતે આવેલા અશોકના સ્તંભમાંથી લેવામાં આવેલું હતું. ઓકે, તો શેમાંથી લેવામાં આવેલું છે, સારનાથ ખાતે આવેલા અશોકના સ્તંભમાંથી લેવામાં આવ્યું છે. પછી જોઈએ તો રાષ્ટ્રીય ધ્વજ બંધારણ સભા દ્વારા ક્યારે સ્વીકારવામાં આવ્યો, રાષ્ટ્રીય ધ્વજને બંધારણ સભા દ્વારા ક્યારે સ્વીકારવામાં આવ્યો, તો આવશે 22 જુલાઈ 1947 રોજ ભારતના રાષ્ટ્રીય ધ્વજને સ્વીકારવામાં આવેલો છે. વર્તમાન ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઇન સૌપ્રથમ કયા ક્રાંતિકારી દ્વારા તૈયાર કરવામાં આવી હતી, તો આવશે મેડમ ભીખાઈજી કામા દ્વારા જે ભારતના રાષ્ટ્રધ્વજ છે તેની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનું ગુણોત્તર શું છે, ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનું ગુણોત્તર શું છે, તો મિત્રો આવશે 3:2 તેનો લંબાઈ અને પહોળાઈનું ગુણોત્તર આવશે. અને મિત્રો ક્યારેક પહોળાઈ અને લંબાઈનું ગુણોત્તર પૂછાય તો 2:3 થશે. ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઇન સૌપ્રથમ કયા દેશમાં કરવામાં આવી હતી, ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઇન સૌપ્રથમ કયા દેશમાં કરવામાં આવી હતી, તો મિત્રો સૌપ્રથમ યુરોપ દેશની અંદર ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કરવામાં આવી હતી. ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા, તો મિત્રો ઝંડા સમિતિ છે તેના અધ્યક્ષ જે બી કૃપલાણી જે તેના અધ્યક્ષ હતા. પછી જોઈએ તો ભારતના રાષ્ટ્રધ્વજનો માન અને સન્માન જળવાઈ રહે તે માટે ભારત સરકાર દ્વારા ભારતીય ધ્વજ સંહિતા ક્યારે બહાર પાડવામાં આવી, તો મિત્રો આવશે 2002 અંદર બહાર પાડવામાં આવી હતી. ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં સત્યમેવ જયતે શેમાંથી લેવામાં આવ્યું છે, તો આવશે મુંડુકોપ નિષદમાંથી સત્યમેવ જયતે લેવામાં આવેલું છે. પછી આવશે મુંડુકોપ નિષદમાંથી લેવામાં આવેલા સત્યમેવ જયતે કઈ લિપિમાં લખાયેલ છે, તો આવશે દેવનાગરી લિપિની અંદર લખાયેલ છે. ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ચિહ્ન ક્યારે સ્વીકારવામાં આવ્યું, તો આવશે 26 જાન્યુઆરી 1950 રોજ ભારતના રાષ્ટ્રીય ચિહ્નને સ્વીકારવામાં આવ્યું હતું. ભારતનું રાષ્ટ્રીય પંચાંગ સેના પર આધારિત છે, મિત્રો ભારતનું જે રાષ્ટ્રીય પંચાંગ છે તે શક સંવત પર આધારિત છે. પછી જોઈએ તો શક સંવતની શરૂઆત ક્યારે અને કોના દ્વારા કરવામાં આવી હતી, મિત્રો શક સંવતની શરૂઆત ઈસવીસન 78 થઈ હતી અને કનિષ્ઠ દ્વારા કરવામાં આવી હતી. શક સંવતનો રાષ્ટ્રીય પંચાંગ મહિના શક સંવતનો રાષ્ટ્રીય પંચાંગ તરીકે ક્યારે સ્વીકાર કરવામાં આવ્યો, મિત્રો શક સંવત જે છે તેનો પંચાંગ તરીકે ક્યારે સ્વીકાર કરવામાં આવ્યો, તો આવશે 22 માર્ચ 1957 રોજ તેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. ભારતમાં રાષ્ટ્રીય ગાન કયું છે, મિત્રો ભારતનું રાષ્ટ્રીય ગાન જનગણ મન છે. ઓકે, આપણે યાદ રાખવા માટે એટલું યાદ રાખશે, ગાજર ગા એટલે કે ગાન આવે, જ એટલે કે જનગણ અને ર એટલે કે રવીન્દ્રનાથ ટાગોર દ્વારા તેની રચના કરવામાં આવી હતી, આપણે તો યાદ રાખવાનું રહેશે ગાજર. ઓકે, ભારતના રાષ્ટ્રીય ગાનની રચના કોના દ્વારા કરવામાં આવી હતી, તો આવશે રવીન્દ્રનાથ ટાગોર દ્વારા તેની રચના કરવામાં આવી હતી. ભારતના રાષ્ટ્રગાનની ગાવાની અવધિ કેટલા સમયની હોય છે, મિત્રો ભારતનું જે રાષ્ટ્રીયગાન છે તેને ગાવાની સમય અવધિ 52 સેકન્ડની હોય છે. સંક્ષિપ્ત રૂપમાં પ્રથમ અને છેલ્લી પંક્તિ ગાવા માટેનો સમય કેટલો હોય છે, મિત્રો પ્રથમ અને છેલ્લી પંક્તિ ગાવા માટેનો સમયગાળો 20 સેકન્ડનો હોય છે. ભારતના બંધારણ દ્વારા રાષ્ટ્રીય ગાનને ક્યારે સ્વીકારવામાં આવ્યું હતું, મિત્રો ભારતનું જે રાષ્ટ્રીય ગાન છે તેને 24 જાન્યુઆરી 1950 રોજ સ્વીકારવામાં આવ્યું હતું. ભારતનું રાષ્ટ્રીય ગીત કયું છે, મિત્રો ભારતનું રાષ્ટ્રીય ગીત વંદે માતરમ છે. મિત્રો ગાન અને ગીત બંને અલગ છે, મિત્રો ગીત પૂછાય તો વંદે માતરમ અને ગાન પૂછાય તો જનગણ મન આવશે. પછી તો વંદે માતરમ ગીતની રચના કોના દ્વારા કરવામાં આવી હતી, મિત્રો વંદે માતરમ ગીત છે તેની રચના બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા કરવામાં આવી હતી. ભારતનું રાષ્ટ્રીય ગીત શેમાંથી લેવામાં આવ્યું હતું, મિત્રો ભારતનું જે રાષ્ટ્રીય ગીત છે તેને આનંદ મઠમાંથી લેવામાં આવેલું છે. ભારતના રાષ્ટ્રીય ગીત ગાવાનો સમય કેટલો હોય છે, મિત્રો ભારતનું રાષ્ટ્રીય ગીત છે તેનો ગાવાનો સમય 1:65 રહેશે, 1:65 હોય છે. રાષ્ટ્રીય ગીત સૌપ્રથમ ક્યારે ગાવામાં આવ્યું હતું, મિત્રો ભારતનું રાષ્ટ્રીય ગીત છે સૌપ્રથમ 1996 રાષ્ટ્રીય કોંગ્રેસના 12મા અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું.
ભારતના રાષ્ટ્રીય પક્ષી કયું છે? ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે અને તેને ઇંગ્લિશમાં લેટિન નામ છે પાઓ ક્રિસ્ટસ, તેનું લેટિન નામ છે. ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ વડ છે. ભારતનું રાષ્ટ્રીય પશુ અથવા તો પ્રાણી કયું છે? ભારતનું રાષ્ટ્રીય પશુ અથવા તો પ્રાણી જે છે તે વાઘ છે. ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ, તે ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે. પછી તો ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે? મિત્રો ફળ આવશે, ભારતનું રાષ્ટ્રીય ફળ કેરી છે. ભારતની રાષ્ટ્રીય નદી કઈ છે? ભારતની રાષ્ટ્રીય નદી ગંગા નદી છે. ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે? ભારતની રાષ્ટ્રીય રમત હોકી રમત છે, ભારતની રાષ્ટ્રીય રમત છે. ભારતમાં કયા અધિવેશન દ્વારા મોર અને ડોલ્ફિનને સંરક્ષણ પ્રાપ્ત થયેલ છે? તો આવશે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 દ્વારા મોર અને ડોલ્ફિનને સંરક્ષણ પ્રાપ્ત થયેલ છે. ભારતના રાષ્ટ્રગાનમાં કેટલા પદો આવેલા છે અથવા તો કેટલા પદો છે? ભારતના રાષ્ટ્રગાન છે તેમાં ટોટલ 5 પદો છે. રૂપિયાના ચિહ્ન ને ભારત સરકાર દ્વારા ક્યારે સ્વીકારવામાં આવ્યું હતું? ભારત સરકાર દ્વારા 15 જુલાઈ 2010ના રોજ રૂપિયાના ચિહ્નને સ્વીકારવામાં આવ્યું હતું. ભારતના રાષ્ટ્રીય પંચાંગનો સૌ પ્રથમ મહિનો કયો છે? તો ભારતનો રાષ્ટ્રીય પંચાંગ છે તેનો સૌ પ્રથમ મહિનો ચૈત્ર મહિનો આવશે. વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે? તો મિત્રો આવશે ભારત દેશનું વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. વિશ્વમાં કયા દેશનું બંધારણ અલેખિત છે? તો મિત્રો ભારત વિશ્વની અંદર બે દેશ છે જેના બંધારણ છે તે અલેખિત છે. એક તો ઇઝરાયલ દેશ છે અને ઇંગ્લેન્ડ, બંનેનું જે બંધારણ છે તે અલેખિત બંધારણ છે. ભારતના રાષ્ટ્રધ્વજમાં કેટલા આરા છે? ભારતના રાષ્ટ્રધ્વજ છે તેમાં ટોટલ 24 આરા છે, તેને સમયનું નિર્દેશન કરે છે, એટલે સમય દર્શાવવામાં આવે છે. ભારતના સૌ પ્રથમ વાઇસરોય કોણ બન્યા? તો ભારતના સૌ પ્રથમ વાઇસરોય લોર્ડ કેનિંગ ભારતના સૌ પ્રથમ વાઇસરોય હતા. પિટનો ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો હતો? મિત્રો પિટનો ધારો ઈસવીસન 1784માં પસાર કરવામાં આવ્યો હતો. ભારતમાં સૌ પ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? તો સૌ પ્રથમ ભારતની અંદર સુપ્રીમ કોર્ટની સ્થાપના કોલકાતામાં કરવામાં આવી હતી. ઓકે મિત્રો, તો આ ભારતના બંધારણના અગત્યના 40 પ્રશ્નો હતા જે આવનારી તલાટીની એક્ઝામ, બિનસ્ટર ક્લાર્કની એક્ઝામ બધા જ માટે ખૂબ જ અગત્યના છે. મિત્રો તો આ વિડીયો આપના મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરશો અને આ વિડીયોને લાઇક કરવાનું અને આપ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ઓકે મિત્રો, થેન્ક્સ ટુ વોચિંગ વિડીયો.